ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે ખ્યાતનામ માનવામાં આવતા ડીસા શહેરમાં 60 વર્ષ પહેલાં શરૂ થયેલી હવાઈ સુવિધા નબળી નેતાગીરીના લીધે બંધ થઈ ગઈ હતી, ત્યારે એકવાર ફરી જો ડીસામાં હવાઈ સુવિધા શરૂ કરવામાં આવે તો ડીસા સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના લોકોના પરિવહન માટે સરળતા ઉપલબ્ધ બની શકે તેમ છે. કોઈ પણ શહેરનો વિકાસ તે શહેરમાં પરિવહનની સુવિધા પર નિર્ભર માનવામાં આવે છે. જેટલી સરળતાથી તે શહેરમાં પહોંચી શકાય તેટલો ઝડપથી તે શહેરનો વિકાસ થતો હોય છે. ત્યારે વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેરની, તો ડીસા શહેરમાં ભારત આઝાદ થયો ત્યારબાદ હવાઈ યાત્રાની સુવિધા ચાલુ હતી. જે સુવિધા મુંબઈથી અમદાવાદ, ડીસા, જોધપુર થઈને અમૃતસર જતી હતી. અંબિકા એરલાઇન્સ નામની કંપની દ્વારા તેનું સંચાલન કરવામાં આવતું હતું. આથી લગભગ 60 વર્ષ પહેલાં જ્યારે અંબિકા એરલાઇન્સ ડીસામાં ચાલતી હતી ત્યારે પણ આ એરલાઇન્સમાં ભરપૂર ટ્રાફિક મળી રહેતો હતો અને મુસાફરોને અમદાવાદ કે મુંબઈ જવા માટે એડવાન્સ બુકિંગ અને વેઇટિંગમાં રહેવું પડતું હતું. પરંતુ સમય જતાં આ 50 જિલ્લાની નબળી નેતાગીરીના લીધે આ હવાઈ સફરની સુવિધા બંધ થઈ ગઈ. હું બનાસકાંઠા જિલ્લામાં પોલીસ ખાતામાં હતો. પ્રથમ આબુ રોડ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો. આબુ રોડ અને માઉન્ટ આબુ બે આ જિલ્લામાં જતા, પણ કોઈ નબળી નેતાગીરીના કારણે એ 1965માં જતા રહ્યા. હું આ ડીસામાં હતો ત્યારે 1950ની લગભગ અંબિકા એરલાઇન્સ નામની એક સર્વિસ ચાલતી હતી, જેની અંદર પેસેન્જરો પુષ્કળ મળતા હતા. એની એક બસ એરોપ્લેન અંબિકા એરલાઇન્સની પાલનપુર ત્યાં લાઇબ્રેરી પાસે ઊભી રહેતી હતી, તેમાં પણ પેસેન્જરો ફરી અને અહીં લાવતા હતા. અહીંથી પછી બસ અમદાવાદ, મુંબઈ, ગમે બધે જતી હતી. અત્યારની પરિસ્થિતિમાં જો ફરીથી આજની પરિસ્થિતિ તો લોકો એટલા સુખી છે કે જેની વાત કરો. એ જમાનો જુદો હતો. પૈસા માટે લોકોને તકલીફ હતી. પૈસાના ધંધા ઓછા હતા, મજૂરી નથી, કોઈ પણ જાતના વેપાર પણ ઓછા હતા. અત્યારની પરિસ્થિતિ જોતાં જ આ આઝાદી આવ્યા પછી ઘણું જ પરિસ્થિતિ બદલી ગઈ. લોકો ઘણા સુખી થઈ ગયા. કોઈને કોઈ જાતની તકલીફ નથી. આજે તો જો એરોપ્લેન જ્યાં ચાલતા તો એક એરોપ્લેનની પણ ભાવે ચાલુ કરે તો પણ પાર આવી શકે એમ નથી, એટલા પેસેન્જરો મળવા સંભવ છે. બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેરનું ભૌગોલિક સ્થાન પણ ખૂબ જ મહત્વનું છે અને અહીં હવાઈ મુસાફરી શરૂ કરવામાં આવે તો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં પવિત્ર યાત્રાધામ અંબાજી આવેલું છે કે જ્યાં દેશ વિદેશથી ભક્તો માના ચરણોમાં શીશ નમાવવા માટે આવે છે. આ ઉપરાંત દક્ષિણમાં અમદાવાદ અને ઉત્તરમાં ઉદયપુર સિવાય ક્યાંય હવાઈ મુસાફરીની સુવિધા ના હોવાથી લગભગ 200 કિલોમીટરથી વધારે વ્યાસ ધરાવતા વિસ્તારના લોકોને લાંબી યાત્રા માટે અમદાવાદ કે ઉદયપુર સુધી લાંબુ થવું પડે છે. વધુમાં ડીસાથી ભારત પાકિસ્તાનની સરહદ પણ નજીક આવેલી છે અને ગુજરાત સરકાર દ્વારા આ સરહદ પર પ્રવાસીઓને આકર્ષવા માટે સીમા દર્શનનો મોટો પ્રોજેક્ટ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે જો ડીસામાં હવાઈ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ બને તો ભારતભરથી પ્રવાસીઓ બનાસકાંઠા જિલ્લા સુધી સરળતાથી પહોંચી શકે અને અહીંના દુર્લભ સ્થાનોનો નજારો નિહાળી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વેપાર ધંધાને પણ સારો એવો વેગ મળી શકે તેમ છે. ચોક્કસ ખૂબ મોટો વિકાસ થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તૈયાર છે. સરકાર ખાલી હવાઈ મુસાફરી માટેની જરૂરી સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાવે તો ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, રાજસ્થાન પડોશી રાજ્યના બી મુસાફરો અહીંથી દૂર સુધીની મુસાફરી, હવાઈ મુસાફરી કરી શકે એવી સુવિધા સારી ઉપલબ્ધ થઈ જાય અને ડીસાનો વિકાસ તો થાય જ થાય, પણ સાથે સાથે ઉત્તર ગુજરાત જિલ્લાનો પણ સારો એવો વિકાસ એરપોર્ટના હિસાબે થઈ શકે એમ છે. આપણા જિલ્લામાં અંબાજી મોટું યાત્રાધામ આવેલું છે. ત્યાં વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા આવે, તો એ શ્રદ્ધાળુઓને ડીસાથી માત્ર 80 કિલોમીટરના અંતરે અંબાજી પહોંચી જાય એવી એરપોર્ટની સુવિધા મળી જાય. એ સિવાય આપ સરકાર દ્વારા હાલ તાજેતરમાં જ ગુજરાત ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર, નડાબેટ બોર્ડર ઉપર વિવિધ પ્રોજેક્ટો ચાલુ છે. ત્યાં બી પ્રવાસીઓ નિહાળવા માટે દૂર દૂરથી આવી શકે એવી એક કનેક્ટિવિટીઝ, એર કનેક્ટિવિટીઝ મળી જાય આ એરપોર્ટ ચાલુ થાય તો. ડીસા વેપારી મથક કહેવાય છે. ઉત્તર ગુજરાત આખું આમ તો વેપારી મથક છે. એના વેપારીઓ દૂર દૂર સુધી વેપાર ધંધા માટે જાય છે અને એ અત્યારે એમને મુસાફરી કરવી હોય, હવાઈ મુસાફરી, કાં તો અમદાવાદ યા ઉદયપુર એવી રીતે 200 કિલોમીટર સુધી દૂર જઈને પછી હવાઈ મુસાફરી કરે, એ એમને અહીંયા ઘરે બેઠા નજીકના સ્થળેથી હવાઈ મુસાફરી કરી શકે એવી એક સુવિધા ચાલુ થઈ જાય. અને એ માટે સરકારને અપીલ છે કે વહેલમ વહેલી તકે ડીસા એરપોર્ટ શરૂ કરે તો લોકોને સારો લાભ મળતો થાય.
બનાસકાંઠા જિલ્લામાં હવાઈ મુસાફરીની સુવિધા ચાલુ કરવી હોય તો સરકારને એરફિલ્ડ માટે જગ્યાનું સીમાંકન કરવાની પણ જરૂરિયાત નથી, કારણ કે ડીસા શહેરમાં તૈયાર એરફિલ્ડ છે અને તેનો ઉપયોગ હવાઈ મુસાફરી માટે કરી શકાય તેમ છે. જો આજથી 60 વર્ષ પહેલાં અહીં ચાલતી અંબિકા એરલાઇન્સમાં મુસાફરોને વેઇટિંગ કરવું પડતું હોય તો વર્તમાન સમયમાં ડીસાથી હવાઈ મુસાફરી કરવા માટે કેટલા મુસાફરો મળી રહે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. આ ઉપરાંત ડીસામાં હવાઈ મુસાફરી શરૂ થતાં બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનનો વિકાસ પણ ઝડપી બની શકે તેમ છે. ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે ખ્યાતનામ ડીસા શહેરમાં આવેલું એરપોર્ટ 60 વર્ષ પહેલાં ધમધમતું હતું, પરંતુ આપણી નબળી નેતાગીરીના કારણે આ એરપોર્ટ બંધ થઈ ગયું છે. ત્યારે એકવાર ફરી આ એરપોર્ટને શરૂ કરવાની માંગ ઉઠી છે. આ એરપોર્ટ શરૂ કરવાની માંગ ઉઠવા પાછળનું કારણ અહીં આવેલા પ્રવાસનના સ્થળો છે. બનાસકાંઠા જિલ્લામાં પૂર્વમાં જગતજનનીમાં અંબાનું ધામ એવું 51 શક્તિપીઠ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનું અંબાજી મંદિર આવેલું છે, તો પશ્ચિમમાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ કે જ્યાં ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા સીમા દર્શનના કાર્યક્રમ અંતર્ગત કરોડો રૂપિયાના પ્રોજેક્ટ કરી તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે આ એરપોર્ટની, તો આ એરપોર્ટ શરૂ કરવામાં આવે તો પૂર્વમાં અંબાજી મંદિર અને પશ્ચિમમાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરના પ્રવાસન વિભાગનો વિકાસ થઈ શકે તેમ છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાનથી માંડી ઉત્તર ગુજરાતના મોટાભાગના વેપારીઓને પણ અહીં એર કનેક્ટિવિટીની સુવિધા મળતા તેમના ધંધા રોજગારનો વિકાસ કરી શકાય તેમ છે. ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.